ડીસા તાલુકાના ગેનાજી ગોડિયા ગામોમાં ભવ્ય કળશયાત્રા નીકળી સવારે નવ વાગીને ઓગણચાલીસ મિનિટ અઠાવીસ ડિસેમ્બર બે હજાર તેવીસ જે કે જે ભરતભાઈ દિશા બનાસકથા શ્રીરામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષત કળશયાત્રા ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં આવી પહોંચતા બાવીસ જાન્યુઆરીના શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાથી રામ મંદિરની આમંત્રણ રૂપી અક્ષત કળશ પૂજન યાત્રા અયોધ્યા શ્રીરામ મંદિરથી ડીસા તાલુકા માદેવિયા ગેનાજી ગોડિયા અને ડાવાસ ગામમાં આવેલ અક્ષત અને કળશ યાત્રાનું ભવ્ય વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ યાત્રા ડીસા તાલુકાના ભટખંડના ગેનાજી ગોડિયા રામાપીર મંદિર ખાતે આવી પહોંચી હતી આ કળશ યાત્રા ગેનાજી ગોડિયાના રામાપીર મંદિરથી અક્ષતકળશની શોભાયાત્રા ગેનાજી ગોડિયા ખાતે આવી પહોંચતા આ અક્ષતકળશ યાત્રાનું ભરતખંડની તમામ ધામપ્રમની જનતાએ ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું ત્યારે ભગવાન શ્રીરામની આ અક્ષતકળશ યાત્રાની આ શોભાયાત્રામાં દરેક સમાજના પરિવારના લોકો જોડાયા હતા સાથે મોટી સંખ્યામાં ધાર્મપ્રેમી જનતાએ શોભાયાત્રાનો લાભ લીધો હતો ત્યારે અયોધ્યાથી આવેલ કળશ યાત્રામાં ડીસાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ મંત્રી દિનેશભાઈ માળી જિલ્લા ધર્મપ્રસાદ પ્રમુખ ગુલાબભાઈ માળી તાલુકા કાર્યવાહી ઈશ્વરભાઈ ચૌધરી સામાજિક અગ્રણી પ્રકાશભાઈ માળી તથા આજુબાજુના દરેક સમાજના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા